આજના દિવસ સૌથી મોટો મુદ્દો રહ્યો એ શિક્ષકોનો, જે શિક્ષકો જૂની પેન્શન યોજનાને લઈને વિરોધ કરી રહ્યા છે. અલગ અલગ જગ્યાએથી વિરોધના આજે દ્રશ્યો છે તે જોવા મળ્યા. સુરત હોય, વડોદરા હોય, મોરબી હોય કે પછી હોય ગાંધીનગર, તમામ જગ્યાએ શિક્ષકો મેદાને ઉતરે, એટલે કે શિક્ષકો રીતસર રસ્તા પર ઉતરી આવ્યા, હાથમાં બેનરો સાથે જૂની પેન્શન યોજના ફરી એકવાર લાગુ કરવા માટે વિરોધ કરી રહ્યા હતા. અને એ જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે કહી રહ્યા હતા. આ તમામની વચ્ચે 11 સ્થળોએ મહાપંચાયતનું પણ આયોજન થયું હતું. અને આ રીતે રીતસરનો વિરોધ જે છે તે શિક્ષકો દર્શાવી રહ્યા હતા. શિક્ષકો કહી રહ્યા હતા કે આખરે અમારો શું વાંક, શા માટે જૂની પેન્શન યોજનામાંથી અમને બહાર કાઢવામાં આવ્યા. આ તમામની વચ્ચે અલગ અલગ જગ્યાએ વિરોધ પ્રદર્શન થયું. તમામ જે શિક્ષકો છે તે રસ્તા પર ઉતરી આવ્યા, જેમાં કેટલાક પેન્શન ધરાવતા, એટલે કે એ ઘરડા શિક્ષકો પણ હતા, જે માંગ કરી રહ્યા હતા કે અમને પેન્શન મળવું જોઈએ. એ તમામ શિક્ષકોની માંગ છે કે જૂની પેન્શન યોજના ફરી એકવાર લાગુ કરવામાં આવે. આખરે કઈ કઈ જગ્યાએથી આ વિરોધના દ્રશ્યો જોવા મળ્યા, શિક્ષકો શું માંગ કરી રહ્યા છે અને સરકાર સાથે શું કોઈ વાટાઘાટો શક્ય છે કે નહીં, આ સમગ્ર બાબતે વધુ વાતચીત કરવા માટે સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે. હિરેન, શું વધુ વિગતો? રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના બેનર હેઠળ રાજ્યભરમાં આ 11 જગ્યાઓ પર કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. આ 11 જગ્યાઓમાં મહેસાણા, હિંમતનગરમાં પદયાત્રા અને મહાપંચાયત હતી, જ્યારે ગોધરા, વડોદરા, ખેડા, નવસારી, સુરત, ભાવનગર, જૂનાગઢ, દ્વારકા અને મોરબીમાં પણ આ પ્રકારના કાર્યક્રમો હતા. શિક્ષકોની માગણી છે કે જે 2005 પછી જૂની પેન્શન યોજના બંધ કરવામાં આવી છે, એ જૂની પેન્શન યોજના ફરીથી શરૂ કરવામાં આવે, જેથી કરીને નિવૃત્તિ પછી શિક્ષકો આત્મનિર્ભર રહી અને પોતાનું બાકીનું જીવન છે તે ચલાવી શકે, કોઈના પર નિર્ભર ના રહેવું પડે. આ સાથે 1/5/2005 પહેલાં જે નોકરી લાગેલા છે અને જેમને જૂની પેન્શન યોજના નથી મળી, સરકારે આદેશો કરેલા છે પરંતુ સમાધાન બાદ ઠરાવ નથી થયો, તો આ ઠરાવ પણ ઝડપથી થાય એ પ્રકારની માગણી પણ એની અંદર આવરી લેવામાં આવ્યા છે. 7મા પગાર પંચના લાભો હજુ જે બાકી છે એ લાભ, શિક્ષકોની બદલી, શિક્ષકોનું મહેકમ, આ પ્રકારના અલગ અલગ મુદ્દાઓ સાથે રાજ્યભરના શિક્ષકો આ આંદોલનની અંદર જોડાયા છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે કેટલીક જગ્યાઓ પર મહાપંચાયત કરી, તો કેટલીક જગ્યાઓ પર પદયાત્રા કરી, સરકારને રજૂઆત કરી છે કે આ પડતર માંગણીઓ છે તે ઝડપથી પૂરી કરવામાં આવે. સૌથી મોટો મુદ્દો જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવાની છે. 3 રાજ્યોની ચૂંટણીમાં પણ આ મુદ્દો સૌથી મહત્વનો રહ્યો હતો. હવે લોકસભા ચૂંટણી પહેલાં ફરીથી એકવાર સરકારી કર્મચારી આ પ્રકારના મુદ્દાને લઈ અને આગળ આવી રહ્યા છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘને અલગ અલગ સરકારી કર્મચારીના સંગઠનો છે, એમણે પણ સમર્થન આપ્યું હતું કે એમનો આ ધરણા કાર્યક્રમ મહાપંચાયતનો કાર્યક્રમ છે, એને એમનું સમર્થન છે. એક જ માંગણી છે કે જૂની પેન્શન યોજના ફરીથી બહાલ કરવામાં આવે, જેથી કરી નિવૃત્તિ બાદ શિક્ષકો સ્વમાનભેર જીવી શકે. જી હિરેન, આભાર સમગ્ર માહિતી આપવા માટે. એટલે શિક્ષકો માંગ કરી રહ્યા છે જૂની પેન્શન યોજનાની, જેથી તેઓ નિવૃત્તિ બાદ પણ માનભેર જીવી શકે. જોકે આ સમગ્ર મામલે સરકાર સાથે હવે શું વાટાઘાટો થાય છે કે કેમ, અને થાય છે તો શું સરકાર ફરી એકવાર જૂની પેન્શન યોજના લાગુ કરવાની વાત માનશે કે કેમ, તેને લઈને અત્યારે સવાલો થઈ રહ્યા છે. આગામી સમય બતાવશે કે શું થાય છે આ શિક્ષકો સાથે અને સરકાર સાથેની મડાગાંઠમાં. સમાચારો તરફ આગળ વાત કરીએ તો શિયાળાનો સમય છે અને વિદ્યાર્થીઓ, જે શાળામાં ભણતા વિદ્યાર્થીઓ છે, તેમને પણ સ્વાભાવિકપણે ઠંડી લાગવાની. પણ આણંદના ઉમરેઠમાં સ્થિતિ કંઈક અલગ જોવા મળી, કારણ કે અહીં ફતેપુરા પ્રાથમિક શાળા જે છે ત્યાં જે વિદ્યાર્થીઓ છે તે ખુલ્લામાં બેસીને ભણવા માટે મજબૂર થયા છે. અને 3 વર્ષની, કારણ કે નવીનીકરણ કરવાનું છે આ શાળાનું અને શાળાના જે ઓરડા છે તે છે જ નહીં, જેના કારણે આ વિદ્યાર્થીઓ આ રીતે બહાર ભણવા માટે મજબૂર બન્યા છે. આખરે શું છે સ્થિતિ સાંભળી લો. છોકરાને પરિસ્થિતિ ભોગ એ કરવી પડે, અને સ્કૂલમાં એ બધા છોકરો જ્યાં ત્યાં રખડતો હોય, કેમ કે સ્કૂલમાં બોધકમ હોય તો છોકરો અંદર રહે ને, અત્યારે બોધકમ જ નહીં, 3 વર્ષથી બંધ પડી છે. માગણી સ્કૂલ બનાવે, જો નહીં બનાવવામાં આવે તો શું કરીએ, આંદોલન કરીશું. હવે આ બાળકોનું જે બહાર શિક્ષણ આપવામાં આવે છે એમાં જગ્યાના અભાવના કારણે જે થોડું શિક્ષકો આઘા પાછા બેહતા કદાચ કોઈ સંજોગો અવસાદ, અને આ 4 વર્ષથી આ સ્કૂલ તોડી નાખી છે. જિલ્લાવાળા, તાલુકાના, ગાંધીનગરવાળા હજુ અમારા બાળકોનું ભવિષ્ય કોઈ વિચારતા જ નથી. બીજા નંબરમાં સ્કૂલની SMC જે છે, કમિટી જે છે, એ બિલકુલ અજ્ઞાનતા, અભણ, કશું કોઈ જાતની માહિતી નહીં એવી અમારી આ સ્કૂલમાં વર્ષોથી SMCની રચના કરવામાં આવી છે. ઉમરેઠ તાલુકાના ફતેપુરા ગામમાં બાળકો શાળવામાં આવી રહ્યા છે. 3 વર્ષ અગાઉ
શાળાના ઓરડા તોડી પાડવામાં આવ્યા હતા, નવા બનાવવાના હતા, પરંતુ કોન્ટ્રાક્ટર ગુજરી જતાં આ કામ અટકી પડ્યું હતું. હાલ જે અમે ફતેપુરા ગામે પહોંચ્યા છે, આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, આ શાળામાં 3 ઓરડા છે, તેમાં બાળકોને બેસાડવામાં આવે છે. 1-8 ધોરણના બાળકોને આ 3 ઓરડામાં બેસાડવામાં આવે છે, જ્યારે વધુ જે બાળકો છે તેઓને બહાર બેસાડીને ભણાવવામાં આવે છે. પરંતુ શિક્ષકો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે બાળકોને પાળી સિસ્ટમથી અમે ભણાવીએ છીએ, પરંતુ આજે હકીકતમાં અમે સ્થળ ઉપર મુલાકાત લીધી ત્યારે બાળકો બહાર ભણતા નજરે પડ્યા હતા. ત્યારે આ જે શાળાના ઓરડાઓ છે તેના જલ્દી બનાવવામાં આવે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે. ઇરશાદ સૈયદ, સંદેશ ન્યૂઝ, આણંદ. અને અમે એમને જ નથી કહેતા કે તમારી સાથે સત્યની સાથે આ મામલાની જાણ સંદેશ ન્યૂઝને થઈ અને સંદેશ ન્યૂઝ તુરંત એ જગ્યા પર પહોંચી ગયું, ગ્રામ ઝીરો પરથી માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો કે શું ખરેખર આ પરિસ્થિતિ છે. વિદ્યાર્થીઓ રીતસર શાળાની બહાર બેસીને ભણી રહ્યા હતા, કડકડતી ઠંડી લાગી રહી હતી, કેટલાક વિદ્યાર્થીઓને ઠંડી લાગતી પણ હતી, પરંતુ કરે શું, કારણ કે શાળામાં ઓરડા નથી, અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો સંદેશ ન્યૂઝમાં. અને શિક્ષણ મંત્રીએ આ મામલામાં પોતાની પ્રતિક્રિયા આપી કે કાર્યવાહી કરવામાં આવશે. શું કહ્યું શિક્ષણ મંત્રીએ સાંભળીએ. ગુજરાતની અંદર શિક્ષણ ક્ષેત્રે 50,300 સ્માર્ટ ક્લાસ પૂર્ણ થઈ ચૂક્યા છે, 6,000 રૂમોના બાંધકામ શરૂ છે, 9,000ના નરેન્દ્રભાઈ મોદી સાહેબે વડોદરામાં લોકાર્પણ કર્યા છે, 19,000 કમ્પ્યુટર લેબ્સ પણ ક્યાંક હશે ક્ષતિ એ શોધી અને અમે જલ્દી પૂર્ણ કરાવશું. તો કોઈ ક્ષતિ હશે તો શોધીને જલ્દી પૂર્ણ કરવામાં આવશે, પરંતુ ત્યાં સુધી વિદ્યાર્થીઓનું શું જે કડકડતી ઠંડીમાં બહાર બેસીને ભણી રહ્યા છે. સમાચાર તરફ આગળ વાત કરીએ. ખેડૂતો માથે કેટલી બધી આફત છે. વરસાદની રાહ જોવાની, સારો પાક થાય તેની રાહ જોવાની, યોગ્ય ભાવ મળે તેની રાહ જોવાની, અને તેવામાં જો બિલ ન ભર્યું તો તેના માટે પણ પડતા પર પાટું જેવી સ્થિતિ ખેડૂતોને આવે. હવે આ વાત એટલા માટે કરી રહ્યા છે કારણ કે અમરેલીમાં માત્ર 1 રૂપિયા માટે એક ખેડૂતને એટલું તો વેઠવાનું આવ્યું છે કે કહેવું જ શું, માત્ર 1 રૂપિયા માટે તેને PGVCL દ્વારા નોટિસ ફટકારવામાં આવી અને કોર્ટ સુધી ઢસડી જવામાં આવ્યો છે. અને વસ્તુ એ છે કે 1 રૂપિયા માટે 5 રૂપિયાની ટિકિટ પણ એ નોટિસ પર લગાવવામાં આવી અને ત્યારબાદ પોસ્ટ મારફતે ખેડૂતના ઘરે જે છે તે આ મોકલવામાં આવી છે નોટિસ. આ સમગ્ર મામલે મયુર સોની પાસેથી વધુ વિગતો મેળવીએ. મયુર. બિલકુલ, સરકારી તંત્રનો કેવો નાદાર નમૂનો હોય છે તે અમરેલી PGVCL કિસ્સાની અંદર જોવા મળી રહ્યું છે. માત્ર 1 રૂપિયો બાકી હતો બિલની અંદર ખેડૂતનો અને તેને ઉઘરાવવા માટે અધિકારીઓએ 5-5 રૂપિયાની ટિકિટના અલગ અલગ જે નોટિસના પોસ્ટ છે એ ખર્ચી નાખ્યા હતા. એટલું જ નહીં, પરંતુ એ ખેડૂત છે પોતાનું ખેતકામ મૂકીને આજે 28 કિલોમીટર દૂર જ્યારે કોર્ટમાં હાજર થયો, પોતે પૈસા ભરવા માટે તૈયારી દર્શાવી ત્યારે PGVCL અધિકારીઓ છે તે ગાયબ થઈ ગયા હતા. કોર્ટની અંદર એક પણ અધિકારી હાજર ન. સમગ્ર મામલે ખેડૂતે તો પોતાની આપવીતી કહી જ છે, પરંતુ અહીંયા સવાલ એ પણ ઉઠી રહ્યા છે કે જેમના બિલ લાખો રૂપિયાના બાકી છે એવા મોટા મોટા લોકોની સામે, ઉદ્યોગપતિઓની સામે PGVCL છે તે નતમસ્તક થઈ જાય છે, ત્યાં ઘૂંટણિયા પડી જાય છે, પરંતુ ખેડૂત છે તેના ઉપર અત્યાચાર કરવાનું ચૂકતી નથી. અહીંયા પણ આ જ કિસ્સો છે અને આવા અનેક કિસ્સાઓ છે તે સૌરાષ્ટ્રની અંદર જોવા મળી રહ્યા છે. મયુર, આભાર સમગ્ર માહિતી આપવા માટે. એટલે સવાલ એ જ થઈ રહ્યો છે કે ઉદ્યોગપતિઓના જો કરોડો રૂપિયા માફ થઈ જતા હોય તો શું ખેડૂતનો માત્ર 1 રૂપિયો માફ ન થઈ શકે? એ ખેડૂત કે જે ખેડૂતો માટે સરકાર કહે છે કે અમે ખેડૂતોની પડખે ઊભા છીએ અને આ ખેડૂતોની પડખે એટલે કે તેમની જે આવક છે તે બમણી કરવાની વાતો કરે છે, પરંતુ એ તો 1 રૂપિયા માટે જ્યારે નોટિસ ફટકારવામાં આવી છે ત્યારે ઉર્જા મંત્રી જે કનુ દેસાઈ છે તેમને પણ આ અંગે સવાલ પૂછવામાં આવ્યો અને પૂછવામાં આવ્યું કે આખરે 1 રૂપિયા માટે ખેડૂતને આટલી બધી તકલીફ શા માટે આપવામાં આવી? 28 કિલોમીટર દૂર સુધી કોર્ટમાં જવું પડ્યું તેને માત્ર 1 રૂપિયો ભરવા માટે, અને ત્યાં પણ PGVCL જે કર્મચારીઓ છે તે હાજર નહોતા, તેને પાછું આવવું પડ્યું અને કોર્ટમાં જજ પાસે સમય માંગવો પડ્યો. કનુ દેસાઈ આ સમગ્ર મામલે શું કહ્યું તે સાંભળીએ. આ જે બધી વસ્તુ છે ને એની તપાસ કરવામાં આવશે. 1 રૂપિયો ટોકન એમાઉન્ટના માટે નોટિસ કાઢવામાં નહીં આવે, એની પાછળ શું છે એ તપાસ કરીને હું જણાવીશ. તો કનુ દેસાઈ તો કહી રહ્યા છે કે આ સમગ્ર મામલે તપાસ થશે, પરંતુ એ વ્યથા જે ખેડૂતે વેઠી છે તેનું શું, PGVCL જે 7 વર્ષથી એ ખેડૂતને ઢસડી રહી છે તેનું શું, એ ખેડૂતને ન્યાય મળશે કે નહીં મળે તે પણ એક સવાલ છે. સમાચારો તરફ આગળ વાત કરીએ તો મનસુખ વસાવા, ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્ર વસાવા વચ્ચે તૂતુ મેમે અને ચકમક વારંવાર ઝરે છે. વધુ એક વખત આ બંને નેતાઓ વચ્ચે ચકમક ઝરી જ્યારે આમ આદમી પાર્ટીના જ એક નેતા દ્વારા મનસુખ વસાવા મામલે
એટલે કંઈ કહેવામાં આવ્યું. મનસુખ વસાવા એ પોતાની સરનેમ બદલી રાખવી જોઈએ તેવું પણ ક્યાંક કહેવામાં આવ્યું. આ સમગ્ર મામલે મનસુખ વસાવા રીતસરના ગિનાયા અને આમ આદમી પાર્ટી પર પ્રહારો કરતા મનસુખ વસાવા જોવા મળ્યા. એક કાર્યક્રમમાં તેઓ ગયા હતા અને રીતસરના આમ આદમી પાર્ટી પર ચૈતર વસાવા પર તેઓ વરસી પડ્યા. તેમણે શું કહ્યું તે સાંભળીએ. ભોજેશ્વરા ને આ લોકો માર્યા ને માર ખાધો એટલે સ્વાભાવિક એમને વન કર્મીઓ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ને પોલીસ સ્ટેશન ફરિયાદ ના આધારે આ એફઆર કરી. હવે એફઆર થયા પછી એને હાજર થવું જોઈએ પણ ના હાજર થયા. આ કોર્ટમાં તે કોર્ટમાં હાઈકોર્ટમાં સુધી જામીન ના મળ્યા. એમના મોટો લોકો ખોટી રીતના એમને ગેરમાર્ગે દોરે છે. ત્રણ લોકો પકડાઈ ગયા અને હવે એમને એ પકડાતા નથી. જ્યાં સુધી આ હાજર ના થાય ત્યાં સુધી બધા લોકો અંદર છે. પછી વાંકો નો કરે છે. હવે કોઈ રસ્તો નથી, એમની પાસે કોઈ માર્ગ નથી. એટલે શું છે, મનસુખ વસાવા ચૂંટણી આવે છે ને એટલે ચૈતર વસાવાથી ડરી ગયા છે. ના ચિકદા બાજુની કોઈ બેન છે સોશિયલ મીડિયામાં મુકાય છે. હું તો કહું મર્દ માણસો છે તમે તો હામી સાથે તમે આવો છો ને દીકરી નું કામ સોશિયલ મીડિયામાં મૂકો છો. તમે આવો ઈસુદાન ગળ્યું હોય કે કોઈ બે હું જવાબ આપીશ. ફોરેસ્ટ નો કાયદો શું છે, કાયદો કાયદાનું કામ કરે તમને ખબર નથી. અમદાવાદમાં બેઠેલા બેઠા લોકસભાની ચૂંટણી આગામી સમયમાં આવવાની છે. ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય તમામ પક્ષો તૈયારીઓ તેજ કરી દીધી છે. પરંતુ એ તમામની વચ્ચે કેટલાક મંત્રીઓ જે પૂર્વ મંત્રીઓ છે તેમનું દુઃખ જે છે તે સામે આવ્યું છે. નરેશ પટેલ તેમાંના એક મંત્રી જે પૂર્વ કેબિનેટ મંત્રી હતા તેમણે એ દુઃખ વ્યક્ત કર્યું છે કે આપણને આપણા લોકો જ નડે છે તેનો અફસોસ છે. પોતાના જ કાર્યકરોને સંબોધતા પોતાના જ કાર્યકરોની વચ્ચે વાત કરતા તેમણે આ નિવેદન આપ્યું અને પૂર્વ કેબિનેટ મંત્રી જે નરેશ પટેલ છે તેમનું દુઃખ આ રીતે છલકાતું જોવા મળ્યું. આમ તો ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી છે અને તમામ લોકો એક વસ્તુ જે તેમને કહેવામાં આવે તે વસ્તુ તેઓ રીતસર કરતા પણ હોય છે. પરંતુ અહીંયા નરેશ પટેલ એવું કહેવા માંગી રહ્યા છે કે જે પોતાના જ લોકો છે તે તેમને નડી ગયા. શું કહ્યું તેમણે સાંભળી લઈએ. બાકી કોંગ્રેસ નો ડર તો આજે હું અહીંયા જાહેરમાં કહી જાઉં છું કોઈ ડર નથી. પણ આપણા જ લોકો આપણને નડે છે એને ઓળખી શકતા નથી એનો આજે બી અફસોસ છે. સમાચાર તરફ આગળ વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં બીએસપી પાર્ટીનું હવે ખૂબ ઓછું ઉપજે છે. ગણ્યા ગાંઠ્યા સાંસદો બીએસપીના છે પરંતુ એ ગણ્યા ગાંઠ્યા સાંસદમાંથી પણ એક સાંસદને પક્ષમાંથી તેમની હકાલપટ્ટી કરી દેવામાં આવી. આખરે શું કારણ રહ્યું, કોની હકાલપટ્ટી કરવામાં આવી, એટલે કે કયા સાંસદની હકાલપટ્ટી કરવામાં આવી, એ સાંસદ ક્યાંથી સાંસદ હતા, આ સમગ્ર બાબતે વધુ માહિતી મેળવીએ ધવલ પટેલ પાસેથી. ધવલ, આ વખતે ઉત્તર પ્રદેશના બસપાના સાંસદ દાનિશ અલી જેઓ હમણાં જ રમેશ બિદુડી જોડે સંસદમાં જે બોલાચાલી થઈ હતી તેને લઈને વિવાદમાં આવ્યા હતા અને તેમને આજે બીએસપીએ સસ્પેન્ડ કર્યા છે. અને બીએસપીએ કીધું કે તમે પક્ષ વિરોધી ગતિવિધિઓ કરો છો તેના કારણે તમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે. સતીશચંદ્ર મિશ્રાના નામે આ લેટર બીએસપીના કાર્યાલયથી રજૂ કરવામાં આવ્યો છે. કારણ કે છેલ્લા થોડા દિવસોથી જોઈએ તો જે રીતે ગઈ વખતે સંસદની ગૃહની અંદર રમેશ બિદુડીએ તેમને વિરુદ્ધ કેટલાક શબ્દો ઉચ્ચારણ કર્યા હતા અને ત્યારબાદ તેમની જે અંતર છે તે કોંગ્રેસથી નજીક વધુ થઈ રહ્યું હતું અને બીએસપીએ તેને લઈને વોર્નિંગ પણ આપી હતી કે તમે કોંગ્રેસથી વધુ નજીક ના જાઓ. તેમ છતાં તેઓ વારંવાર ત્યાં એમના કાર્યક્રમોમાં જોવા મળ્યા હતા અને તેના કારણે હજી બીએસપીએ સત્તાવાર જાહેરાત નથી કરી કે કયા કારણો છે તેના કારણે કર્યું. પરંતુ તે જે નજીકના લોકો છે તેમનું કહેવું છે કે તેમનું કોંગ્રેસથી જે અંતર નજીક વધી રહ્યું હતું તેના કારણે આજે તેમને આ પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જી આભાર સમગ્ર માહિતી આપવા માટે. આગામી સમયમાં તેઓ કોંગ્રેસમાં જોડાઈ જાય તો પણ નવાઈ નહીં. સમાચારો તરફ આગળ વાત કરીએ. ભાઈ, 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થઈ. તેલંગાણામાં કોંગ્રેસથી સરકાર બની અને કોંગ્રેસથી સરકાર બાદ શપથવિધિ કાર્યક્રમ આજે વિધાનસભામાં પણ થયો. ધારાસભ્ય તરીકે ધારાસભ્ય પદના તેમણે શપથ લીધા. પરંતુ અહીંયા પ્રોટેમ સ્પીકર અકબરુદ્દીન ઓવૈસીને બનાવાતા વિવાદ જોવા મળ્યો. ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્યો છે તેમણે શપથ લેવાની ના પાડી દીધી. બીએસપીની જ્યારે ત્યાં સરકાર હતી, બીએસઆરની જ્યારે સરકાર હતી ત્યારે પણ આ વસ્તુ થઈ હતી. પરંતુ આ સમગ્ર મામલે ઓવૈસીને પ્રોટેમ સ્પીકર પદેથી દૂર કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત પણ કરવામાં આવી પણ કોઈ માન્યું નહીં. આ સમગ્ર મામલે શું કહેવું છે તે સાંભળી લઈએ. પહેલાં પ્રોટેમ સ્પીકર જો મજલિસ પાર્ટી કા ઇલીગલી અપોઇન્ટ હુઆ હે, પરંપરા કે ખિલાફ અપોઇન્ટ હુઆ હે, उनके समक्ष में हमारे एमएलए ओथ नहीं लेंगे. हम
रेगुलर स्पीकर आने के बाद ओथ लेंगे, क्योंकि शासनसभा में जो आज तेलंगाना असेंबली में कांग्रेस पार्टी को ज्यादा मेजॉरिटी नहीं है, सिर्फ 5 लोगों का मेजॉरिटी है। क्या होता है पता नहीं, इसलिए इल्लीगली परंपरा के खिलाफ, नियमों के खिलाफ मजलिस पार्टी को नजदीक लेने के लिए, सरकार को बचाने के लिए कांग्रेस पार्टी उनको प्रोटेम स्पीकर बनाया। तो तेलंगाना में कांग्रेस की सरकार बनी, तो छत्तीसगढ़, मध्य प्रदेश और राजस्थान में भारतीय जनता पार्टी की सरकार बनी है। तेमा हवे मुख्यमंत्री कोण बनशे तेने लईने मडागांठ चालू थई गई है। ते तमाम नी वच्चे निरीक्षकों जे छे ते तमाम राज्यों में अलग अलग जे निरीक्षकों निमवामां आव्या, भारतीय जनता पार्टी निरीक्षकों राज्य में पहुंची पण गया छे। आवतीकाले धारासभ्य दल की बैठक पण मळवानी छे अने मुख्यमंत्री नामनी जाहेरात थशे, परंतु ए तमाम नी वच्चे मुख्यमंत्री कोण बनशे, मुख्यमंत्री नी रेस में कोण आगळ छे तेने लईने अत्यारे असमंजस की स्थिति सर्जाई रही छे। कारण राजस्थान में एक तरफ वसुंधरा राजे छे, बाबा बालकनाथ छे, आ शू मुख्यमंत्री बनशे के केम तेने लईने पण अटकळो होती तेनी वच्चे बालकनाथे तो कही दीधुं, मारे हजु पण घणो बधो अनुभव प्रधानमंत्री नरेन्द्र मोदी पासेथी लेवानो बाकी छे, कदाच एमनुं नाम आगळ नहीं आवे। वसुंधरा राजे पण एक तरफ दिल्ली खाते मळी आव्या हता, जेपी नड्डा ने मळ्या हता, शू तेओ राजस्थान में मुख्यमंत्री बनशे तेने लईने पण असमंजस की स्थिति छे। मध्यप्रदेश और छत्तीसगढ़ में पण एक प्रकार की स्थिति जोवा मळी रही छे, कारण के मामा तरीके ओळखाता शिवराजसिंह चौहान पण एवुं कही चूक्या छे કે કોઈપણ પદ મામા પદ કરતા ઊંચું નથી હોતું, એટલે કદાચ એ પણ શક્યતા એવી છે કે તે પણ મુખ્યમંત્રી આ વખતે ન બને। આ સમગ્ર મામલે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નિકુલ પટેલ પાસેથી। નિકુલ, જી બિલકુલ, તે અંકિત, ત્રણ રાજ્યોમાં જે છે તે મુખ્યમંત્રીના ચહેરા માટે કવાયત તેજ થઈ ચૂકી છે, અને ભાજપે પણ જે છે તે નિરીક્ષકોની નિમણૂક છે તે કરી દેવામાં આવી છે, અને નિરીક્ષકો દ્વારા પણ જે છે તે કવાયત તેજ કરી દેવામાં આવી છે। મહત્ત્વની બાબત છે કે છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ માટે આ મુખ્યમંત્રીઓના નામોની જે ચર્ચા છે તે અત્યારથી જે જોર પકડી રહ્યું છે, વિધાયક દળની જે બેઠક છે તે મળવાની છે, તે પહેલાં જ આ જે જોર છે તે પકડવામાં આવી રહ્યું છે। પરંતુ ત્રણમાંથી એક રાજ્યની અંદર મહિલા મુખ્યમંત્રી જે છે તે આવે તેવી પ્રબળ શક્યતાઓ છે, તેની સાથે જ આદિવાસી અને ઓબીસી સમાજમાંથી પણ મુખ્યમંત્રી આવે તેવી શક્યતાઓ જે છે અત્યારે સેવાઈ રહી છે। મહત્ત્વની બાબત છે કે ત્રણ રાજ્યોની અંદર ચૂંટણી પત્યા બાદ અનેક નામો જે છે તે ચર્ચામાં છે, ત્યારે ધારાસભ્ય ન હોય તેવા નામની પણ જે છે જાહેરાત છે તે થઈ શકે છે, અથવા તો જે સાંસદમાંથી જે લોકો ધારાસભ્ય બન્યા છે તેમાંથી પણ જે છે તે એકને મુખ્યમંત્રી બનાવાય તેવી શક્યતાઓ છે। પરંતુ આ સમગ્ર જે અટકળો છે તેનું જે અંતિમ સમય છે તે રવિવાર અથવા તો કે સોમવારે આવી શકે છે। મહત્ત્વની બાબત છે કે હાલની અંદર જે છે તે ત્રણેય રાજ્યોની અંદર મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને ચર્ચાઓ જોર પકડ્યું છે, અને અત્યારે નિરીક્ષકો છે તે સતત તે તમામ ત્રણ રાજ્યો ઉપર નજર રાખી રહ્યા છે કે કોને મુખ્યમંત્રી બનાવવા, સાથે જ વિધાયક દળની જે બેઠક છે તે પણ આગામી સમયની અંદર બનવાની છે। ત્યારે મહત્ત્વની વાત એક પણ એક ચર્ચા રહી છે કે જે નામો ચાલી રહ્યા છે તે નામો ઉપર પણ જે છે તે વિરામ આવી શકે છે, અને કોઈક નવો ચહેરો છે મુખ્યમંત્રી હોઈ શકે છે। જી, માહિતી આપવા માટે આ તમામની વચ્ચે રાજસ્થાનમાં જેનું નામ ચર્ચાતું હતું બાબા બાલકનાથ, તેઓએ પણ એક ટ્વીટ કર્યું અને શક્યતાઓમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું કે શું તેઓ મુખ્યમંત્રીના નામ સાથે અથવા તો મુખ્યમંત્રીની રેસમાં આગળ છે। બાબા બાલકનાથે શું ટ્વીટ કર્યું અને તેના શું માયના થાય છે આ સમગ્ર મામલે વધુ માહિતી યશ પાસેથી મેળવીએ। યશ, બિલકુલથી અંકિત, વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા છે અને આ પરિણામો ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં ખૂબ સારા પ્રમાણમાં આવ્યા, પરંતુ હવે પેજ ફસાયો છે મુખ્યમંત્રીના નામની જાહેરાતને લઈ। રાજસ્થાનની વાત કરીએ, રાજસ્થાનમાં બાબા બાલકનાથનું નામ અત્યારે ખૂબ ચર્ચામાં છે। આ બધાની વચ્ચે બાબા બાલકનાથે જે ટ્વીટ કર્યું છે તે ખૂબ ચોંકાવનારું છે। બાબા બાલકનાથે ટ્વીટ કરીને કહ્યું છે કે હું મુખ્યમંત્રીની પદની રેસમાં નથી, હજુ પણ મારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ઘણું બધું કામ કરવાનું બાકી છે। એક તરફ તેઓના નામને લઈ અને ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે, અને ત્યારે તેઓએ આ ટ્વીટ કર્યું છે કે હું મુખ્યમંત્રીની પદની રેસમાં નથી। આપને જણાવી દઈએ કે તિજારા વિધાનસભા બેઠક પરથી બાબા બાલકનાથ ચૂંટાયા છે અને તેઓના આ ટ્વીટ અત્યારે ચર્ચાનું કારણ બન્યું છે। આભાર યશ સમગ્ર માહિતી આપવા માટે। તો એક તરફ ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ છે, તો રાજસ્થાનમાં બાબા બાલકનાથ આવશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી, પરંતુ આ ટ્વીટ મારફતે બાબા બાલકનાથે કહી દીધું કે ભાઈ અમે તો મુખ્યમંત્રીની રેસમાં નથી। પરંતુ ઝારખંડના કોંગ્રેસના એક સાંસદ અત્યારે એક રેસમાં છે અને તે છે પકડાવવાની રેસમાં, કારણ કે તેમની પાસેથી 300 કરોડ કરતાં પણ વધુની રોકડ મળી આવી છે। આખરે કેટલા દિવસથી આ રેડ જે છે તે ચાલી રહી છે અને અત્યારે શું વધુ અપડેટ આ સમગ્ર મામલે પ્રાપ્ત થઈ રહ્યા છે
સમગ્ર મામલે વધુ માહિતી મેળવીએ વિકાસ પાસેથી. વિકાસ. બિલકુલ અંકિત, બુધવારથી આ રેડની શરૂઆત થઈ હતી. ઇન્કમ ટેક્સ વિભાગની જાણકારી મળતા સૌપ્રથમ ઓડિશામાં રેડ કરવામાં આવી હતી. જે ઝારખંડના સાંસદ છે કોંગ્રેસના, રાજ્યસભાના ધીરજ સાહુ, જે 3 વાર રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે, તેમનું ઓડિશામાં કેટલોક જે બિઝનેસ ચાલી રહ્યું છે, દારૂને સંલગ્ન તેમની જે કેટલી ફેક્ટરી ચાલી રહી છે તે અંગે આયકર વિભાગને જાણકારી મળતા ત્યાં તપાસ કરવામાં આવી. જો કે આયકર વિભાગને અંદાજો નહોતો કે આટલી મોટી રકમ મળી આવશે. શરૂઆતમાં જ્યારે ફક્ત 20-30 લોકો જ આયકર વિભાગના જે ટીમના લોકો છે તે ગયા હતા, પરંતુ જ્યારે ત્યાં પહોંચ્યા તો ત્યાં નોટોનો અંબાર હતો. કરોડોની અહીંયા નોટો મળી આવી છે, અને જે પહેલાં જોયું હતું 50 કરોડ, 100 કરોડ, 150 કરોડ, 200 કરોડ, અને હવે આંકડો છે તે 310 કરોડ સુધી પહોંચી ગયો છે. અને જે આયકર વિભાગના કેટલાક સૂત્રો છે તેવું કહી રહ્યા છે કે આંકડો 500 કરોડને પાર પણ પહોંચી ચૂકે છે. અહીંયા સૌથી મહત્ત્વની બાબત એ છે કે જ્યારે 2018માં જેમણે નામાંકન ભર્યું હતું ત્યારે તેમણે ચૂંટણી વિભાગ, ચૂંટણી જે ઇલેક્શન કમિશન છે એવું કહ્યું હતું કે 34 કરોડની જે મારી પાસે અત્યારે આવક છે, પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે 300 કરોડ તો અત્યાર સુધીમાં ઝડપાઈ ચૂક્યા છે. આભાર વિકાસ. સમગ્ર માહિતી આપવા માટે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જોડાયા હતા, અને તેમના જે લાભાર્થીઓ છે, વર્ચ્યુઅલી જોડાયા હતા, અને તેમના જે લાભાર્થીઓ છે અલગ અલગ જગ્યાએથી, તે લાભાર્થીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાતચીત કરી હતી. તેમાં એક દીકરી સાથેની વાતચીત અત્યારે ખૂબ સામે આવી રહી છે. કાર્યક્રમમાં એક બાળકી સાથે પીએમએ જે સંવાદ કર્યો તે અત્યારે વાયરલ પણ ઘણો બધો થઈ રહ્યો છે. બાળકીને યુવાઓના જ્ઞાનથી પીએમ મોદી પણ ખુશ થયા, અને જે યોજનાઓની જે વાત કરી તે યોજનાઓથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુશ થયા. પીએમને બાળકી કહી રહી હતી કે તમામ યોજનાઓ વિશે તે તમામ લોકોને જણાવશે. આખરે શું કહ્યું, તે સમયનો સંવાદ કેવો હતો તે સાંભળીએ. હજા આપકે પીછે કોઈ ગુડિયા હૈ કુછ કે મુસ્કરા રહી હૈ કોણ હૈ? એ છોટી ગુડિયા હૈ જો બડી મુસ્કરા રહી હૈ કોણ હૈ? મેરી બચ્ચી હૈ સર, વો 5વી ક્લાસ મે પઢતી હૈ સર. અચ્છા, ઉસકો પૂરા માલુમ હૈ? ક્યા નામ બેટા તુમ્હારા? મેરા નામ હેરી નિઝામા હૈ. તો તુજે મુંબઈ જાને કા મન નહીં કરતા હૈ? નહીં સર. તો તુમ ખેતી મે કુછ કામ કરતી હો? નહીં, બિલકુલ નહીં કરતી. અચ્છા, યે મોદી મોદી કી ગારંટી વાલી ગાડી આઈ હૈ, તો તુજે માલુમ થા કે એસી યાત્રા એક આને વાલી હૈ? હા. અચ્છા, તો તુમ્હારે સબ દોસ્તો કો બતાઓગી? પક્કા બતાઓગી? અચ્છા, વહાં જીતને લોગ બેઠે હૈ ઉન સબકો ભારત માતા કી જય કા નારા લગવાઓ. ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. વાહ. એનઆઈએ દ્વારા મહારાષ્ટ્રમાં આજે 143 જગ્યાએ દરોડાની કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે. આખરે શા માટે આ કાર્યવાહી કરવામાં આવી, શું શોધી રહી છે એનઆઈએ, આ સમગ્ર મામલે વધુ માહિતી મેળવીએ જિગ્નેશ પટેલ પાસેથી. જિગ્નેશ. અંકિત, આઈએસઆઈએસ સાથેના તાર એનઆઈએ દ્વારા હવે દેશભરમાં શોધવામાં આવી રહ્યા છે. એક સાથે એનઆઈએની ટીમોએ અલગ અલગ જગ્યાએ દરોડા પાડ્યા, જેમાં માત્ર થાણેની અંદર 40 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે, અને ત્યાં આઈએસઆઈએસ સાથે સંકળાયેલા જે લોકો છે અથવા તો શંકાસ્પદ પ્રવૃત્તિ કરનારા લોકો છે તેના સાંઠગાંઠ અને તાર તેઓ જોડી રહી છે. સાથે જ કર્ણાટકની અંદર પણ 2 જગ્યાએ દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 13 લોકોની ધરપકડ કરી હોવાનું સૂત્રોનું જણાવવું છે, અને સાથે જ એનઆઈએની જે કાર્યવાહી છે તે દરમિયાન આઈએસઆઈએસના હેન્ડલર સહિતની જે અન્ય લોકોની સંડોવણી છે તે ભારતને કોઈપણ પ્રકારનું મોટું નુકસાન પહોંચાડે અથવા કોઈપણ ગુનાહિત કૃત્યને અંજામ આપે તે પહેલાં તેમણે રોકી પાડવા માટે એનઆઈએ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે, અને આગામી સમયમાં ગુનો નોંધાયા બાદ આ લોકોની જે 13 લોકોની ધરપકડ થઈ છે તેમની પૂછપરછમાં ઘણા મોટા ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ છે.